हेलो फ्रेंड्स, वेलकम टू विशारद। गुजराती व्याकरण साहित्य अने गुजराती भाषानो त्रिवेणी संगम एटले विशारद गुजराती टेस्ट सीरीज। आजे आपणे 41मी सीरीज साथे क्विज साथे मळी रह्या छीए। पाछळना 40 क्विजमां आपणे 1000 प्रश्नो गुजराती भाषाना सॉल्व कर्या छे। આપણી આ યાત્રા ધીમે ધીમે મજબૂત બની રહી છે। વિશારદ એવું પ્લેટફોર્મ છે જ્યાંથી આ સમગ્ર એજ્યુકેશનની જે પ્રક્રિયા છે એ બિલકુલ કેશલેસ ચાલે છે, જ્યાં એક પણ રૂપિયાની અપેક્ષા રાખવામાં નથી આવતી। માત્ર જે સાચું છે અને ઓથેન્ટિક છે, એ વસ્તુ જેને જરૂરિયાત છે એવા લોકો સુધી પહોંચે, અને આ આપણા સુધી પહોંચી રહી છે। આ સેવા યજ્ઞ જે ચાલી રહ્યો છે એમાં પેલા ગોવર્ધન પર્વત કૃષ્ણએ જ્યારે ઉંચક્યા કચલી આંગળી, ત્યારે બાકીના ગોવાળિયાએ લાકડી આપી અને એમને ટેકો કર્યો, તો આ કેળવણી કે શિક્ષણનો જે સેવા યજ્ઞ ચાલી રહ્યો છે એમાં આપણે વિશેષ કાંઈ ના કરી શકીએ તો એક લાકડીનો ટેકો કરી શકીએ। કેવી રીતે? જે વિદ્યાર્થીઓ દૂરના છેવાડાના વિદ્યાર્થી છે, સમગ્ર ગુજરાતમાં જેટલા વિદ્યાર્થીઓ છે જે તૈયારી કરી રહ્યા છે, એને પૈસા ખર્ચવાની જરૂર જ નથી, કારણ કે આ શિક્ષણ એના ઉપર કોઈની સિગ્નેચર છે નહીં। દરેકને શિક્ષણ મેળવવાનો અધિકાર છે અને એના બદલામાં જરૂરી નથી કે તમારે કંઈક ચૂકવવું જ પડે, બરાબર? તો એ અર્થમાં જો જોવા જઈએ તો આપણને આજે ફ્રીમાં મળી રહ્યું છે એ ફ્રી નથી પણ અમૂલ્ય છે, જેનું કોઈ મૂલ્ય ના આપી શકાય। અને એટલે જ હું આ ચેનલ સાથે જોડાયેલો છું। મને ગમે છે કે જ્યાં વિદ્યાર્થીઓ પાસેથી એક પણ રૂપિયો લેવામાં નથી આવતો, એક પણ પૈસો લેવામાં નથી આવતો, તો તમે પણ આ સેવા યજ્ઞમાં એક આહુતિ આપવાનું ચૂકતા નહીં। આ વિશારદ યુટ્યુબ ચેનલની લિંક, આ વિડીયો લિંક મેક્સિમમ લોકો સુધી પહોંચાડવાની છે આપણે, અને મેક્સિમમ લોકોને એ બતાવવાનું છે કે પૈસા આપવાથી મળી જાય છે એ જ નોલેજ નથી હોતું। નોલેજનું મૂલ્ય છે આપણે ચૂકવી શકીએ કે આપણી ક્ષમતા છે જ નહીં, બરાબર? હા, તમે નિરાતે બેસો અને નિરાતે કંઈક સાંભળો અને જુઓ અને તમને આમ અંદરથી એમ થાય કે ના આ સાચું છે, એ આપણા નસીબની વાત છે, બરાબર? તો વધુ ને વધુ વિદ્યાર્થીઓને આપણે વિશારદ યુટ્યુબ ચેનલ સાથે જોડીએ, જેથી કરીને માત્ર આ ભાષા ગુજરાતી ભાષા જ નહીં પણ તમે જુઓ અત્યારે જીસીઆરટીનો વિશારદમાં કેટલો ક્રેઝ ચાલી રહ્યો છે। જીસીઆરટી વિશારદ યુટ્યુબ ચેનલમાં જે રીતે કરાવવામાં આવે છે એ ન ભૂતો ન ભવિષ્ય, કારણ કે આખી ટીમ છે એક ચેપ્ટર છે એનો એટલું બધું એનાલિસિસ કરે છે કે 2 કે 2.5 પાનાના પાઠમાંથી 90-90 એમસીક્યુ પ્રશ્નો 4-4 વિકલ્પ સાથે સેટ કરીને વિદ્યાર્થીઓ માટે મૂકવામાં આવી રહ્યા છે। એ મને ગમે છે, હું જોઉં છું બધું। મારે હવે કોઈ એક્ઝામ નથી આપવાની બાકી રહી પણ છતાં હું ચોક્કસથી એ જોઉં છું, કારણ કે આપણે 3 વખત પાઠ વાંચ્યો હોય ને છતાં અમુક બાબત જે આપણા મગજમાં એમ કહેવાય ને કે આ નહીં પૂછાય, બરાબર? કે નહીં પૂછાય ને એ પણ કેવી રીતે પૂછાય એ જાણવા મળે છે આપણને વિશારદની જીસીઆરટી સિરીઝમાં। તો ચોક્કસથી એની લિંક પણ મેક્સિમમ લોકો સુધી પહોંચાડજો, બરાબર? જ્ઞાન છે એ પૈસાથી ખરીદી શકાતું નથી, આ વિશારદની થીમ છે, બરાબર? અને એમાં આપણે સૌ પણ સહભાગી બનીએ। તો આજે આપણે 41મી ક્વિઝ સાથે મળી રહ્યા છીએ। આવું જોઈએ આજે આપણને કયા નવા 25 પ્રશ્નો મળે છે। પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી અર્ક માટે કયો શબ્દ બંધ બેસતો નથી અથવા કયો અર્થ બંધ બેસતો નથી? ફૂલ, સત્વ, સૂર્ય ઓર કિરણ? આપનો આન્સર 10 સેકન્ડમાં ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં મૂકજો। તો સમય સમાપ્ત। તો અર્કનો એક અર્થ થાય છે સત્વ। સત્વ એટલે આપણે ફળ કે કંઈ ખાતા હોઈએ એમાંથી જે અર્ક, તરબૂચમાંથી જે અર્ક નીકળે છે, અર્ક એટલે તરબૂચની છાલ આપણે કાઢી નાખીએ પણ વચ્ચેથી જે ખાઈએ છીએ એ અર્ક છે, તો સત્વ, બરાબર? એ સિવાય અર્કનો એક અર્થ થાય છે સૂર્ય અને એક અર્થ થાય છે કિરણ,
ફૂલ એવો કોઈ અર્થ થતો નથી એટલે આપણો જવાબ આવે છે એ. નેક્સ્ટ ક્વેશ્ચન, ખંભાતી તાળા દેવાવા આ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તખત કેદ થવી, બહુ ભારે સંકટ આવવું, વંશમાં કઈ ના રહેવું, કોઈ ના રહેવું અને બધી જ આશાઓ પર પાણી ફરી જવું, આપવાનો અર્થ જણાવો. સમય સમય તો ખંભાથી તાળા દેવાવા એનો અર્થ થાય વંશમાં કોઈ ના રહેવું, વંશ વેલો આગળ ના ચાલે એવી પરિસ્થિતિ થઈ જવી. નેક્સ્ટ ક્વેશ્ચન, રાત થોડી ને વેશ જાજા આ કહેવતનો અર્થ શું થાય? ચાર અર્થ આપ્યા છે, આન્સર જણાવો. સમય સમય તો રાત થોડી ને વેશ જાજા એનો અર્થ થાય છે સમય ઓછો ને કામ વધુ. આપણે દરેક દિવસે ને રાત્રે ફીલ થતું હોય જ્યારે એક્ઝામ નજીક આવતી હોય, પણ વિશારદ સાથે જોડાયેલા હશો ને જે ડેઈલી જે ટાઈમ ટેબલ મુજબ વિડીયો અને ક્વિઝ ચાલી રહી છે એ મુજબ તૈયારી કરી હશે તો તમે બહુ રિલેક્સ હશો એક્ઝામ સમયે. નીચેનામાંથી વિદીર્ણ શબ્દ માટે કયો વિકલ્પ બંધ બેસતો નથી? અજ્ઞાની, ચિરાયેલું, મૃત્યુ પામેલું યા એક પણ નહીં? સમય સમય તો વિદીર્ણનો એક અર્થ થાય છે ચિરાયેલું, ફાટેલું અને બીજો અર્થ થાય છે મૃત્યુ પામેલું. અજ્ઞાની એવો કોઈ અર્થ એનો થતો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, પથ્થર મારી મારીને જીભ લેવાની સજા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સંગથારી, સંગથારો, સંગસારી યા સંગસાટી? સમય સમા તો પથ્થર મારી મારીને જીવ લેવાની સજા, માણસને અડધો જમીનમાં દાટી દેવામાં આવે, અડધો પાર્ટ બહાર રાખવામાં આવે અને પછી એના ઉપર પથ્થર મારીને મારી નાખવાની જે સજા આપવામાં આવે છે એને સંગસારી કહેવામાં આવે છે. શબ્દ સમૂહમાં પૂછાઈ શકે. નેક્સ્ટ ક્વેશ્ચન, પાક લીધા પછી ખેતરમાં ઢોળાયેલો જે પાક હોય એને વિનનારી સ્ત્રી એને શું કહેવાય? સવચ્છી, સલવારી, સલોકા યા સલુકી? સમય સમા તો પહેલો શબ્દ આપ્યો છે સવચ્છી. આ પણ શબ્દ સમૂહમાં પૂછાયો છે. વાછરડા વાળી ગાય હોય એને સવચ્છી કહેવામાં આવે છે. સલવારી તો આ આપણો જવાબ છે. પાક લઈ લીધા પછી ખેતરમાં જે પાક ઢોળાયેલો હોય એમાંથી અનાજ વીણતી જે સ્ત્રી હોય એને સલવારી કહેવામાં આવે છે. સલોકા આ પણ એક અગત્યનો શબ્દ છે. સમસ્યાવાળી પ્રશ્નોત્તરી રૂપ કવિતા. ગામડામાં પેલા ફૂલેકું ચડતું લગ્નના આગલી રાત્રે, પછી એ ફૂલેકું ફરતું ફરતું ગામના ચોરે આવે ત્યારે ગામના જે વડીલો હોય એ સામસામા શ્લોકો બોલે ગુજરાતીમાં, જે તે ભાષામાં તળપદી ભાષા, એને શ્લોકા કહેવાય. એમાં સમસ્યાઓ હોય, પ્રશ્નોત્તરી હોય. અને એક સમય એવો પણ હતો કે કન્યા પક્ષ અને વર પક્ષ લગ્નના સમયે સામસામા એક એક લીટી બોલતા એને પણ સલોકા કહેવામાં આવતા. અને સલુકી તો સલુકી એટલે વર્તન, વ્યવહાર, આપણે કહીએ ને બદસલુકી તો ખરાબ વર્તન, તો સલુકી એટલે વર્તન. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી વસુ માટે કયો વિકલ્પ બંધ બેસતો નથી? સોનું, ધરતી, સૂર્ય યા આઠ દેવોના એક મંડળમાંનો એક? જણાવો. સમય સમય તો વસુનો એક અર્થ થાય છે સોનું, વસુનો એક અર્થ થાય સૂર્ય અને આઠ દેવોના મંડળમાંનો એક એને પણ વસુ કહેવાય. પણ ધરતી એવો અર્થ નથી થતો. ધરતી માટે શબ્દ છે વસુધા.
तो जवाब आवश्य बी। नेक्स्ट क्वेश्चन, भरती आवे 12 मिनिट पानी थोपे छे ते समय એને શું કહેવાય? હવે પેલા ભરતી આવે, પછી ઓટ આવે, એની વચ્ચેનો આ જે 12 મિનિટનો એક એવો સમય હોય જ્યાં પાણી થંભી જાય છે, એને શું કહેવાય? અસમંજસ, સોરી સમંજસ, સમા, સમો યા સમોળી? સમય સમય તો પહેલો શબ્દ આપ્યો છે સમંજસ, સમંજસ નો અર્થ થાય છે સ્પષ્ટ, બરાબર, અને સમંજસ નો વિરોધી શબ્દ થાય અસમંજસ, જેનો અર્થ થાય છે અસ્પષ્ટ, બરાબર। ભરતી આવે 12 મિનિટ પાણી થંભી જાય એ સમયને કહેવાય છે સમા, બરાબર। તો સમો એટલે શું? તો સમો એટલે સમય, પ્રસંગ અથવા તક આપણે કહીએ ને સમોવર્તીઓ, બરાબર। અને સમળી, આ સમળી એક ઝાડનું નામ પણ છે અને સમળી આપણે જેને કહીએ એ પક્ષીનું નામ પણ છે। નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી વેદ માટે કયો અર્થબંધ બેસતો નથી? બિંદુ, ગ્રહો વગેરેનું નિરીક્ષણ કરવું, તે સૂતર નહીં પણ સુથાર, સુધાર લેજો, સુથાર કે કડિયા કામમાં શાસ્ત્રીય દોષ રહી જવો, તે અને વેપારી દ્રષ્ટિ વાળો આપો આન્સર। તો વેદનો એક અર્થ થાય વિંધવું, લક્ષ વેદ, ગ્રહો વગેરેનું નિરીક્ષણ કરવું તે વેદશાળા, તો વેદનો એ પણ અર્થ થાય છે। સુથાર કે કડિયા કામમાં જે શાસ્ત્રીય દોષ હોય એને પણ વેદ કહેવામાં આવે છે, પણ વેપારી દ્રષ્ટિવાળો એવો કોઈ અર્થ થતો નથી, એટલે આપણો જવાબ આવે છે ડી। નેક્સ્ટ ક્વેશ્ચન, યમ માટે કયો વિકલ્પ બંધ બેસતો નથી? સંયમ, મૃત્યુનો દેવ, અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને આસ્તેય, એ પાંચ કે એક ચંદ્રવંશી રાજા? સમય સમય તો યમ એટલે સંયમ, આ એનો અર્થ સાચો અર્થ છે, મૃત્યુનો દેવ યમ રાજા, હા। પછી યમ નિયમ એવો તમે શબ્દ સાંભળ્યો હશે, તો એમાંનો જે યમ છે ને આ છે, ગાંધીજીના જે પાંચ વ્રતો હતા અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને આસ્તે, એને યમ કહેવામાં આવે છે, આવો કોઈ અર્થ એક ચંદ્રવંશી રાજા એવો કોઈ અર્થ થતો નથી, એટલે આપણો જવાબ આવે છે ડી। નેક્સ્ટ ક્વેશ્ચન, આપેલા અલંકારનો પ્રકાર દર્શાવો, કર ભરવામાં કર કંપે છે, આ કયો અલંકાર છે? યમક, શ્લેષ, અનન્વય, યારૂપક? સમય સમય તો કર, એક વખત કર, બે વખત, અહીંયા કર એટલે ટેક્સ અને અહીંયા કર એટલે હાથ, એ ટેક્સ ભરવામાં હાથ કંપે છે, એકનો એક શબ્દ બે વખત અને બંને સ્થાને એના અર્થ જો અલગ અલગ થાય તો કયો અલંકાર બને? યમક અલંકાર બને છે, અને ચાર લેક્ચર યુટ્યુબ ચેનલ ઉપર વિશાળ પર અવેલેબલ છે, ચાર લેક્ચરમાં સંપૂર્ણ અલંકાર મોસ્ટ ટાઈમ પી ઉદાહરણ સાથે મેં સોલ્વ કરાવેલા છે, કમ્પ્લીટ કરાવેલા છે, ન જોયા હોય તો જોઈ લેજો, હા। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, મધુર સમય તેવે ખેતરે શેલડીના, આ કયો છંદ છે? વસંતિલ્લકા, માલિની, ઉપજાતિ યા દ્રુત વિલંબિત? જણાવો સમય સમા તો મધુર, લઘુ લઘુ લઘુ, સમય લઘુ લઘુ લઘુ, તે વેખે ગુરુ ગુરુ ગુરુ, તરેશે લઘુ ગુરુ ગુરુ અને લડીના તો લઘુ ગુરુ ગુરુ, અહીંયા ત્રણેય લઘુ થી મળશે નસલ,
त्रणेय लघु थी मळशे नसल, त्रणेय गुरु थी मळशे मातारा, पछी लघु गुरु गुरु थी यमाता अने लघु गुरु गुरु थी यमाता। तो न न म य य न नवमी यु यु आउ कोण बोले छे तो एक छोकरी बोले छे अने छोकरी नुं नाम शुं छे मालिनी। એટલે આપણો જવાબ આવે છે બી। બરાબર 24 લેક્ચર માં 24 છંદ મોસ્ટ ટાઈમ થી ઉદાહરણ સાથે કરાવેલા વિશારદ યુટ્યુબ ચેનલ પર છે, પરીક્ષા પહેલા જોઈ લેજો નહીતર અફસોસ થશે એક માર્ક। બરાબર ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, કર્મણી વાક્ય શોધો। ચાર વાક્યો આપ્યા છે એમાંથી કોઈ એક વાક્ય કર્મણી છે એ કઈ, આપો આન્સર। તો કર્મણી વાક્યની શરત શું, તો કે કર્તાને થી લાગેલું હોવું જોઈએ। અહીંયા ગાંધીજી એને થી નથી લાગ્યું, માતા એને એ લાગ્યું છે, રોહિત એને કઈ નથી લાગ્યું, અને સંદીપ થી, અહીંયાથી જવાબ મળી જાય, સંદીપ થી પુસ્તક ના આપી શકાય, આ કેવી વાક્ય રચના છે કર્મણી। નેક્સ્ટ ક્વેશ્ચન, શબ્દકોશ ક્રમમાં ગોઠવતા અંતિમ ક્રમે કયો શબ્દ આવશે, છેલ્લે કયો શબ્દ આવશે જણાવો। સમય સમય તો ચલો જોઈએ, જુઓ પહેલામાં ક છે, બીજામાં કા છે, ત્રીજામાં ક છે, ચોથામાં ક છે, એટલે ક ક ક છેલ્લા ક્રમે તો આ આવી જ જાય કા, એટલે આપણને જવાબ તો અહીંયા મળી જ જાય છે, પણ બધાને શબ્દકોશ ક્રમમાં ગોઠવવાના કીધા હોય તો સાચો ક્રમ કયો બને એ પણ આપણે ચેક કરીએ। તો અહીંયા જુઓ ક પછી વ વ્યંજનાથ પ્લસ હસ્વ ઇ, અહીંયા લ વ્યંજનાથ પ્લસ દીર્ઘ ઇ, અહીંયા ર વ્યંજનાથ પ્લસ અ, અને અહીંયા ચકલીનો ચ વ્યંજનાથ પ્લસ છત્રીનો છ વ્યંજનાથ પ્લસ દીર્ઘ ઈ। હવે છેલ્લા ક્રમે તો ચોથા નંબરે તો આવી ગયો, પહેલો બીજો અને ત્રીજો નંબર કોનો આવશે, તો અહીંયા ક ક ક સરખા છે તો પછીનો અક્ષર જુઓ વ ર અને ચ, તો કક્કામાં ચકલીનો ચ પહેલા આવે એટલે પહેલા નંબરે આવે કચ્છી માડું, પછી કક્કામાં બીજા નંબરે શું આવે તો ર આવે એટલે કરણી ખેલો બીજા નંબરે, પછી વ આવે એટલે આ ત્રીજા નંબરે, તો સાચો ક્રમ થાય કચ્છી માળો, કરણ ઘેલો, કવિતા અને કાલીબંગલ। નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા શબ્દમાં સૌથી વધુ વ્યંજનનો ઉપયોગ થયો છે, દુર્જટી, દૃષ્કો, ધૂર્ત વિદ્યા યા ધૂમ્રપાન, જણાવો। ચલો સમય સમાપ્ત, તો ચલો જોઈએ સૌથી વધુ વ્યંજન ક્યાં છે, ધ વ્યંજનાથ પ્લસ દીર્ઘ ઉ પ્લસ ર વ્યંજનાથ પ્લસ જ વ્યંજનાથ પ્લસ અ પ્લસ ટ વ્યંજનાથ પ્લસ હસ્વ ઇ, ધ્રુસ્કોમાં ધ વ્યંજનાથ પ્લસ ર વ્યંજનાથ પ્લસ દીર્ઘ ઉ પ્લસ સ વ્યંજનાથ પ્લસ અ પ્લસ ક વ્યંજનાથ પ્લસ ઓ, પછી ધૂર્ત વિદ્યામાં ધ વ્યંજનાથ પ્લસ દીર્ઘ ઉ પ્લસ ર વ્યંજનાથ પ્લસ ત વ્યંજનાથ પ્લસ અ પ્લસ વ વ્યંજનાથ પ્લસ હસ્વ ઇ પ્લસ દ વ્યંજનાથ પ્લસ ય વ્યંજનાથ પ્લસ આ, ધૂમ્રપાનમાં ધ વ્યંજનાથ પ્લસ દીર્ઘ ઉ પ્લસ મ વ્યંજનાથ પ્લસ ર વ્યંજનાથ પ્લસ અ પ્લસ પ વ્યંજનાથ પ્લસ આ પ્લસ ન વ્યંજનાથ પ્લસ અ। તો હવે વ્યંજન ગણીએ તો એક બે ત્રણ અને ચાર, એક બે ત્રણ ચાર, એક બે ત્રણ ચાર પાંચ અને છ, એક બે ત્રણ ચાર અને પાંચ। તો આપણને સૌથી વધુ વ્યંજન શેમાં છે એવું પૂછ્યું તો જવાબ આવે ધૂર્ત વિદ્યા। નેક્સ્ટ ક્વેશ્ચન, સાહિત્યના પ્રશ્નો, અમાસના તારા વારંવાર પૂછાયેલી કૃતિ છે, આ કોની છે, કિશનસિંહ ચાવડા, યશવંત મહેતા, ધૂમકેતુ યા રાવી પાઠક, જણાવો।
समय समय तो अमासना तारा ए प्रसिद्ध कृति से किशन सिंह चावड़ा ने। नेक्स्ट क्वेश्चन हिमालय नो प्रवास आ कोनु पुस्तक छे आ पण पूछायलु छे अवारनवार भोळाभाई पटेल काका कालेलकर उमाशंकर जोशी या शेरपा तेनसिंग। समय समय तो हिमालय नो प्रवास काका साहेब कालेलकर नो प्रसिद्ध प्रवास पुस्तक छे। नेक्स्ट क्वेश्चन गुजराती साहित्य अकादमी द्वारा कयु सामयिक प्रकाशित थाय छे भाषा वैभव शब्द सृष्टि परम या साहित्य सृष्टि। समय समय तो गुजराती साहित्य अकादमी नु मुखपत्र એટલે કે સામયિક છે શબ્દ સૃષ્ટિ પરિષદ હોય ગુજરાત સાહિત્ય પરિષદ તો અકાદમી નું શબ્દ સૃષ્ટિ। નેક્સ્ટ ક્વેશ્ચન કેવલ્ય ગીતા આ કોની કૃતિ છે નરસિંહ મહેતા દયારામ મીરાબાઈ યા આખો આપનો જવાબ કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો। સમય સમય તો કેવલ્ય ગીતા અખે ગીતા એ કોની કૃતિઓ છે અક્ષયદાસ સ્વામી। પીતાંબર પટેલ નું તખલ્લુસ વારંવાર પૂછાયેલું છે પીતાંબર પટેલ નું તખલ્લુસ કયું ફિલસુફ મકરંદ હિમાલય યા સૌજન્ય। સમય સમય તો પીતાંબર પટેલ નું તખલ્લુસ છે સૌજન્ય। નેક્સ્ટ ક્વેશ્ચન આંધળી માનો કાગળ આ કોની કૃતિ છે ડગ્ગો મારો મુંબઈ કામે ડગ્ગુભાઈ નાગજી નામ કૃષ્ણલાલ શ્રીધરાણી ઇન્દુલાલ ગાંધી વેણીભાઈ પુરોહિત યા પિનાકીન ઠાકોર આ તો વાંચ્યું જ હશે જણાવો જવાબ। સમય સમય તો આંધળી માનો કાગળ એ ઇન્દુલાલ ગાંધીની પ્રસિદ્ધ કૃતિ છે। નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયું પુસ્તક ચીનુ મોદીનું છે પનઘટ યાત્રા નકશાનગર યા અમૃતા। સમય સમય તો ચીનુ મોદીનું પુસ્તક છે નકશાનગર। નેક્સ્ટ ક્વેશ્ચન નર્મદને પિંગળ શીખવા માટે છંદ રત્નાવળી નામનું એક પુસ્તક એ કોની પાસેથી પ્રાપ્ત થયું હતું જદુનાથજી મહારાજ ગોર્ધન કડિયો દલપતરામ યા મહિપતરામ નીલકંઠ। સમય સમય તો નર્મદને છંદ શીખવા માટે છંદ રત્નાવળી નામનું પુસ્તક એક વ્યક્તિ છે ગોર્ધન કડિયો એમની પાસેથી પ્રાપ્ત થયું હતું। નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના એકમાત્ર ભારતીય ગુજરાતી સભ્ય કોણ હતા બહુ અગત્યનો પ્રશ્ન દલપતરામ ભોગીલાલ પ્રાણવલ્લભદાસ હિમાભાઈ દેસાઈ યા ગોર્ધન કડિયો। સમય સમય તો વર્નાક્યુલર સોસાયટીનું નામ આવે એટલે દલપતરામનું નામ આપણને આવી જ છે યાદ પણ એ જે સંસ્થાની જ્યારે સ્થાપના થઈ તો એની સ્થાપનામાં દલપતરામનો ફાળો 100% હતો પણ એ સોસાયટીના સભ્ય હતા નહીં। આ વર્નાક્યુલર સોસાયટીના એકમાત્ર ભારતીય ગુજરાતી સભ્ય હતા ભોગીલાલ પ્રાણવલ્લભદાસ ખાસ યાદ રાખજો કારણ કે આ પ્રશ્નમાં 99% ગુજરાતીઓ ખોટો આન્સર કરશે। નેક્સ્ટ ક્વેશ્ચન દલપતરામે પોતાની કઈ રચનાને કથાંતર અથવા ફારસ એવું ઉપશીર્ષક આપ્યું હતું મિથ્યાભિમાન લક્ષ્મી બાપાની પીપર યા ભૂત નિબંધ।
સમય સમય તો આને સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડે। ગુજરાતી સાહિત્યની શરૂઆત 12મી સદીથી થઈ કે 12મી સદીથી લઈને 19મી સદી વચ્ચેનું જે સાહિત્ય છે એને આપણે મધ્યકાલીન સાહિત્ય કહીએ છીએ। મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય આ સાહિત્યની આ આટલા સમયગાળાનો જે 750 વર્ષનો સમયગાળો હતો એ સાહિત્યની ખાસિયત એ હતી કે એ ઈશ્વર કેન્દ્રીય હતું। શું હતું? ઈશ્વર કેન્દ્રીય। આમાં ઈશ્વર જ કેન્દ્રમાં આ 750 વર્ષમાં જેટલી કવિતાઓ લખાય એના કેન્દ્રમાં ઈશ્વર સિવાય કશું હતું નહીં। 1820માં દલપતરામનો જન્મ થાય વઢવાણમાં। 1845માં દલપતરામની ઉંમર થાય 25 વર્ષની અને 25 વર્ષની ઉંમરે દલપતરામે એક કાવ્ય લખ્યું જેનું નામ આપ્યું બાપાની પીપર। આ ગુજરાતી ભાષાનું ઐતિહાસિક કાવ્ય બને છે। શું કામ? 750 વર્ષનું સાહિત્ય જેમાં ઈશ્વર કેન્દ્ર સ્થાને હતા। આ બાપાની પીપર પહેલી એવી રચના છે ગુજરાતી ભાષાની જેમાં ઈશ્વર નહીં પણ ધરતી ઉપરનું કોઈ તત્વ છે કેન્દ્ર સ્થાને આવે છે। અને આ રીતે બાપાની પીપર કવિતા સાથે જ ગુજરાતી કવિતા મધ્યકાળની 750 વર્ષની અસરમાંથી મુક્ત થાય છે। અને એ રીતે બાપાની પીપર દલપતરામનું કાવ્ય ઐતિહાસિક કાવ્ય બની જાય છે। આ કાવ્યને એમના કવિ શ્રી દલપતરામે કથાંતર અથવા ફારસ એવું ઉપશીર્ષક આપ્યું હતું। એટલે આપણો જવાબ આવ્યો છે। તો કેવા લાગ્યા આજના 25 પ્રશ્નો? એના પ્રતિભાવોની રાહે હું બેઠો છું। કોમેન્ટ બોક્સ ઓપન કરો, આપના પ્રતિભાવો જણાવો। આ 25 પ્રશ્નો કેવા લાગે છે? આ સિરીઝ કેવી ચાલી રહી છે, કેવી લાગી રહી છે, કેટલી યુઝફુલ છે અને આવનારા સમયમાં તમે હજી શું અપેક્ષા રાખી રહ્યા છો? આ બધું જ ચોક્કસથી આપના પ્રતિભાવો છે કોમેન્ટ બોક્સમાં આપજો, જે વિશારદ મેનેજમેન્ટ ટીમ જોશે। આપણી સિરીઝના પ્રતિભાવ હું પણ ચોક્કસ જોઈશ, હું આપની રાહે છું। ચોક્કસથી જણાવો અને વધુ ને વધુ મિત્રો સુધી આ શેર કરો, કારણ કે જે સાચું છે, ઓથેન્ટિક છે ને, એ જ્યાં સુધી દરેક વ્યક્તિ સુધી નહીં પહોંચે ત્યાં સુધી જે અનઓથેન્ટિક છે એ ચાલવાનું છે, બરાબર? અને આપણે એક સાચું કામ, સારું કાર્ય એ કરવાનું છે કે જે સાચું છે, પ્રમાણભૂત છે, એ સર્વ લોકો સુધી પહોંચે અને સર્વ લોકો સાચા જાણકાર બને, આ એકમાત્ર નેમ છે આપણો, બરાબર? તો મળીએ છીએ ફરી આવતીકાલે સવારે 7 કલાકે નવા 25 પ્રશ્નો સાથે। Goodbye and thank you.